જૈ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આડર ડુ સેવનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું હર્ષલ જૈન આપનું સ્વાગત કરું છું એસએસસી એમ અને હવાલદારની જે મોટી ભરતી આવી છે એમાં આપને હિસ્ટ્રી અને કલ્ચરનો જે સિલેબસ છે એ તો બધાને આપી કાઢ્યો છે બટ એની અંદર જે સબ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને ડિટેલ સિલેબસની ચર્ચા કરવી છે કે આપણે કયા ટોપિકમાંથી સબ ટોપિક સબ ટોપિકમાંથી કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ રહેશે એની આપણે ચર્ચા કરવી છે રાઈટ અને હિસ્ટ્રીથી સંલગ્ન કલ્ચર કેવું પૂછી શકે આપણને એની પણ વાત કરવી છે તો ચાલો શરૂઆત કરીએ તમે ટાઇટલ જે પ્રમાણે જોઈ રહ્યા છો બરાબર આપણું એના પહેલા મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તમને આપી દઉં બરાબર મારું નામ હર્ષલ જૈન અને પાંચ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને સાડા ચાર વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં જીપીએસસી એસટી પ્રિલિમ્સ બે વખત ક્લિયર છું બે વખત મેઇન્સ આપી છે આઈસીઆઈસી બેંક પ્યોર સ્ટેપ્સ બેંક પ્યોર જોબ રિલેટેડ સાથે ક્લિયર અને બેન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ એન્ડ પ્રિલિમિનરી એક્ઝામિનેશન ક્લિયર છું તલાટી કે મંત્રી તેરસો ને બાણુમાં પીએમએલ રેન્ક સાથે ક્લિયર છું અમારું ક્લિયરન્સ અને ક્વોલિફિકેશન છે તમે અડા ટુ ફોર સેવન છે એના પ્લેટફોર્મ પરથી શું મેળવી શકો કે ફ્રી જોબ અલગ છે ફ્રી આર્ટિકલ છે ફ્રી પીડીએફ છે ફ્રી ક્વિઝ છે ફ્રી કરંટ અફેર્સ છે ફ્રી હેન્ડ રિટન નોટ્સ છે આ બધી એક્ઝામની તૈયારી પણ કરી શકો જીપીએસસી જીએસએસબીની પોલીસની ગુજરાત ટીચરની એસએસસી રેલવે બેન્કિંગની તો આજે જ અડા ટુ ફોર સેવનની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને તમારી તૈયારીને ભરપૂરપણે વેગ આપો જબરદસ્ત તૈયારી અમારી સાથે કરો એક પુસ્તક આપણે લઈને આવ્યા છીએ અડા ટુ ફોર સેવનમાં બરાબર કુલદીપ સર દ્વારા સહાયક જુનિયર ક્લક એ માટે ચાલીસ માર્ક તમારા પાકા થાય અમદાવાદ વિશેષ અને એએમસી માટે પંદર માર્કનું બરાબર સાથે કોમ્પ્યુટર વિષયના આ પંદર માર્ક્સ છે બે હજાર પ્લસ એમસીક્યુઝ ફેક્ટ બેઝના છે એ બેઝિક ઓફ એકાઉન્ટ અને ઓડિટ વિશે આસાન સમજ ભાષામાં છે દરેક ચેપ્ટરના અંતે મહાવુરા અને પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ એનસીઆરટી જીસીઆરટી એનઆઈઓ જેવા ફેક્ચ્યુઅલ જે ઇમ્પોર્ટન્ટ ચોપડીઓ છે બરાબર જે ઓથેન્ટિક ચોપડીઓ કહેવાય એમાંથી સોર્સ લીધેલો છે તો આજે જ પરચેસ કરો અગર આપ આ ચોપડીને પરચેસ કરવા ઈચ્છા રાખતા હોય બરાબર ડેફિનેટલી હું તો કહું પરચેસ કરજો જ વાય નાઇન ટુ ફાઈવ એસ કોડ છે જેના થકી આપને આ ચોપડી બસો ચોવીસ રૂપિયામાં પડશે રાઈટ યસ તો તમે આજે જ પરચેસ કરો બરાબર છે આ ચોપડીની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાથે સૌથી બેસ્ટ વેની ઓફર છે તે આ ઓફર છે બરાબર ગુજરાત કા મહાપેક છે જેમાં આપણે જીપીએસસી બરાબર અને બધી જ પરીક્ષાની તૈયારી આપ લોકો આ એક જ પ્લેટફોર્મ ઉપરથી કરી શકો છો રાઈટ ગુજરાત સરકારની તમામ પરીક્ષાની તૈયારી એક જ પરીક્ષાની તૈયારી તમે કરી શકો એક જ ફીસની અંદર બરાબર એક જ ફીસની અંદર બધી જ પરીક્ષાની તૈયારી તમારે આવી જાય કઈ રીતે સાહેબ તો ભાઈ ગુજરાતનું મહાપેક છે ચોવીસો નવ્વાણું રૂપિયાનું એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન પહેલા આપતું હતું એના કારણે તમને આ મહાપેક છે સત્યાવીસ મહિના છે એ તમને અહીંયા મળી રહ્યા છે કેટલા રૂપિયામાં સાહેબ ચોવીસો નવ્વાણુંમાં ના ભાઈ ના આ કોડ યુઝ કરો વાય ટુ એટલે તમને ચોવીસો નવ્વાણું જગ્યાએ બાવીસો એક્યાસી પોઈન્ટ રૂપિયામાં આ સબસ્ક્રિપ્શન સત્યાવીસ મહિના માટે સાહેબ આ સત્યાવીસ મહિનાની અંદર આપણને શું મળશે તો યાદ રાખજો યાદ રાખજો યાદ રાખજો આપણને મળવા મળવાપાત્ર છે બરાબર અને સત્યાવીસ મહિનાની અંદર તમે બધા જ લેકચર છે તે લાઈવ ભણવાના છો લાઈવ ક્લાસ લાઈવ ક્લાસ બાવીસો એક્યાસી પોઈન્ટ પાસઠ રૂપિયામાં લાઈવ ક્લાસ આપું ઇમ્પોસિબલ છે સત્યાવીસ મહિના

હડપ્પીય સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ છે તો એનું સામાજિક આર્થિક રાજકીય ધાર્મિક આ તમામ પાસા આપણને ખ્યાલ હોવા જોઈએ સમાજ જીવન કેવું હતું એમના વેપાર કેવા હતા બરાબર છે તે લોકો ખાનપાનમાં શું ખાતા હતા રાઈટ પછી એમના મુદ્રા કેવી હતી મહોરો કેવી હતી એમની બરાબર છે એમનું ચિહ્ન કયું હતું રાઈટ એ બધી વસ્તુ આવે આની અંદર હડપ્પીય સભ્યતાના સ્થળો આવે અલગ અલગ સિંધુકીન સભ્યતાની અંદર મોહજદળો છે બરાબર રાઈટ પછી લોથલ છે કાલીબંગન છે એવા અનેક ઘણા બધા સ્તરની ચર્ચા છે તે આપણા સેશનમાં કરવાના છીએ રાઈટ હડપ્પ્ય સંસ્કૃતિની અંદરથી આપણને બધા ફેક્ટ બેઝ ક્વેશ્ચન વધુ પૂછશે બરાબર છે વૈદિક સભ્યતા પણ હું આના પહેલા તમને ઇતિહાસ જણાવવાનો સ્ત્રોત કરાવીશ ભલે આપણા આ સિલેબસમાંથી પણ ઇતિહાસ જણાવવાના સ્ત્રોતમાં આપણે શું કરવાના તો ભાઈ સિક્કાની વાત કરીશું બરાબર સ્મારકોની વાત કરીશું મંદિરની વાત કરીશું અભિલેખની વાત કરવાના છીએ બરાબર તો આ બધા પોઈન્ટ વેદ છે રામાયણ છે મહાભારત છે રાઈટ યસ પછી બ્રાહ્મણ ગ્રંથ છે રાઈટ ઉપનિષદો છે આ બધાની ચર્ચા આપણે કરવાના ભારતના ઇતિહાસના સ્ત્રોતની અંદર ચીની યાત્રાળુ છે એમનું એમનું જે શું કહેવું થાય છે ચીની યાત્રાળુનું વિવરણ છે બરાબર અરબી યાત્રીનું વિવરણ છે રોમન યાત્રીનું વિવરણ છે અને અન્ય યાત્રીનું વિવરણ છે એ આપણે ભારતનો ઇતિહાસ રણના સ્ત્રોત્રમાં ભણવાના છીએ મહાજનપદ સોળ મહાજન પદ છે તો સોળે સોળ મહાજન પદ છે એમની શું સ્ટોરીઝ છે એ આપણે ચર્ચા કરીશું આની અંદર ફેક્ટ બેઝ વાત કરવાની થાય બરાબર તો આમાં તમને સોડે સોડું મહાજનપદ છે એના ફેક્ટ આવડવા જોઈએ તમામે તમામ બરાબર આ મહાજનપદ પેલા કયા નામથી ઓળખાતું હતું આ મહાજનપદમાં પદમાં કયું વંશ શાસન કરતું હતું આ મહાજનપદની અંદર શક્તિશાળી રાજવી કોણ હતા બરાબર એ બધી વાતો આ મહાજનપદ કઈ નદીના કાંઠે વસેલું છે એવું પણ પ્રશ્ન આપણને પૂછતો હોય છે વેદિક અંદર ઋગ્વેદિક અને ઉત્તરવેદિક કાળ આવતો હોય છે બરાબર વેદિકમાં ઋગ્વેદિક અંદર જે વાત છે ઋગ્વેદ કાળ અને ઉત્તરવેદિક કાળ ઋગવેદ સમયગાળો છે ઈસો પંદરસો થી હાજર નો છે ઉત્તરવેદિક કાળ છે ઈસવી સુપૂર્વ હજારથી સાતસોનો સમયગાળો છે એમાં સામાજિક રાજકીય આર્થિક ધાર્મિક આ તમામ પાસા તમને ખબર હોવા જોઈએ રાઈટ પછી ઋગવેદના દસ મંડળ છે તો કોણે લખ્યા એક એક મંડળ બધી વાત કહ્યો કયા મંડળમાં શું છે તેના પ્રશ્નો કઈ નદીનું પ્રાચીન નામ શું હતું તેના પ્રશ્નો આપણને પૂછાય બરાબર ઋગવેદમાં હિમાલય મૂંઝવંત કયો છે તો એવો એ પ્રશ્ન પૂછી લે કે ઋગવેદમાં કોને મૂંઝવંત તરીકે દર્શાવવામાં આવ્યો છે તો આવું બધું આપણને પરીક્ષામાં પૂછાય આપણને એ વખતે આવડવું જોઈએ પછી આપણે કહીએ કે ના સાહેબ યાર આ તો બધું અમે ભણ્યા નથી તો એ વ્યર્થ વાત છે પછી એવું ના કરાય રાઈટ એટલે તમે આ ધ્યાનમાં રાખજો વૈદિક ઋગ્વેદિક ની અંદર મેં કીધું પછી લગ્ન છે આઠ પ્રકારના જે લગ્નની વાત છે વિવાહની વાત છે સોળ પ્રકારના સંસ્કારોની વાત છે રાઈટ પછી અલગ અલગ યજ્ઞો છે બરાબર છે રાજસુ યજ્ઞ છે અગ્નિષ્ટમ યજ્ઞ છે ઓકે અશ્વમેગ યજ્ઞ છે આ બધા જ યજ્ઞ વિશે આપણને ખ્યાલ હોવી જોઈએ શોર્ટમાં વૈદિક ની અંદર તમારે વૈદિક ઋગ્વેદ અને ઋગ્વેદ પછીનો જે સમયગાળો છે એનો ઉત્તર વૈદિક કાળના તમામ પાસા તમને આવડવા જોઈએ રાઈટ મેં તમે એમાંથી થોડાક પોઈન્ટ ઓફ વ્યૂ કીધા છે બધા નથી કીધા પણ મેં તમને એક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી કાઢ્યું પ્રશ્ન પૂછી શકાય એના બાદ ધાર્મિક ચળવળ ધાર્મિક ચળવળ થઈ તમને ખ્યાલ છે બરાબર વિદેશી આક્રમણ થયું અને પછી આપણે ત્યાં બધા જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે એની બાજુ ખેંચાય કારણ કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ સંસ્કૃત ભાષાનો ઉપયોગ નહોતો કરતો એ લોકભોગ્ય ભાષા બરાબર અર્ધ પ્રાકૃત ભાષાનો ઉપયોગ કર્યો જેને લોકોને સમજમાં આવે એવી ભાષા હતી તો જૈન ધર્મ બૌદ્ધ ધર્મની અંદર ખાસ જૈન ધર્મમાં મહાવીર સ્વામી બૌદ્ધ ધર્મમાં બુદ્ધ ભગવાન છે એમના માતા પિતા પરિવારની વાત છે એમણે કેટલા વર્ષે ઉંમર કેટલા વર્ષની અ ઉંમરે એમણે દીક્ષા ધારણ કરી બરાબર છે પછી એમણે શું નામ ધારણ કર્યું કયા વૃક્ષ નીચે દીક્ષા લીધી એમણે બરાબર કઈ જગ્યાએ દીક્ષા લીધી કઈ જગ્યાએ ઉપદેશ સૌથી પહેલા આપ્યો આવું બધું આપણને પૂછાય પછી જૈન સંગતીઓ બે ભરાય છે તો એનો ફેક્ટ આવડવો જોઈએ બૌદ્ધ સંગતીઓ ચાર ભરાય છે તો એના ફેક્ટ આપણને આવડતા હોવા જોઈએ તો આવી બધી વાતો છે જે આપ લોકોએ ધ્યાનમાં રાખવાની છે ઠીક એના બાદ મૌર્યકાળ તો ભાઈ મૌર્યકાળની અંદર તમામ શાસકો આવડવા જોઈએ આ કયા શાસકે સૌથી વધુ શાસન કર્યું કોણે પ્રજા કલ્યાણકારી કાર્યો કર્યા બરાબર કોનું હૃદય પરિવર્તન થયું કોણે કલિંગનું યુદ્ધ કર્યું કોને ધમનો માર્ગ અપનાવ્યો રાઈટ ચંદ્રગુપ્ત મૌર્યની વાત આપણને ખબર હોય છે બિંદુસારની વાત આપણને ધ્યાન હોવી જોઈએ સમ્રાટ અશોકની આવડવી જોઈએ બરાબર સંપ્રતિની વાત આપણને આવડવી જોઈએ મૌર્યકાળના સમયગાળા દરમિયાન જે સમ્રાટ અશોકે ચૌદ ધર્મ આજ્ઞા શિલાલેખ કોતર આવ્યા એનો ફેક્ટ આપણને ખબર હોય છે ચૌદ ચૌદ ધર્મ આજ્ઞાની અંદર શિલાલેખની અંદર અલગ અલગ ચર્ચાઓ છે તો આપણને દરેક શિલાલેખની વાત ખબર હોવી જોઈએ ફેક્ટ બેઝમાં રાઈટ સંપ્રતિની વાત આપણને ધ્યાન આવવી જોઈએ પછી મૌર્યકાંડનું જે તંત્ર છે એનો ફેક્ટ ખબર હોવો જોઈએ બરાબર તંત્રની અંદર અધિકારીઓ છે બરાબર છે મંત્રીઓ છે તો કોને શું કહેવાય કયા ખાતાના મંત્રીને કયા નામથી ઓળખવામાં આવે આ બધી વાતો આપણને ખ્યાલ હોવી જોઈએ તેના બાદ પછીનો ગુપ્ત સમય ગાળો ગુપ્ત પૂર્વનો એટલે ગુપ્ત પહેલાનો સમય ગાળો અને ગુપ્ત પછીનો સમય ગાળો તો ગુપ્ત વંશની અંદર બી સેમ જેમ મૌર્યકાળમાં વાત કરી ગુપ્ત વંશના શાસકો છે ગુપ્ત યુગ ભારતનો કાળ છે તો એના તમામ પાસા વિજ્ઞાન ક્ષેત્ર સુસિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી છે બરાબર સાહિત્ય ક્ષેત્ર સુસિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી છે રાઈટ યસ તો આ પછી ચિકિત્સા ક્ષેત્રે શું સિદ્ધિ પ્રાપ્ત કરશું ઓલ ટુ ઓલ સુવર્ણકાળ એટલે તમામ ક્ષેત્રમાં એમને સુવર્ણકાળ કહેવાય તમામ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રગતિ કરી હોય ત્યારે જ સુવર્ણકાળ બને બરાબર તો નવરત્નની વાત આવડવી જોઈએ તમને ચંદ્રગુપ્ત દ્વિતીયના જે નવરત્નો છે એમની વાત પણ આવડવી જોઈએ આપણને તો આ બધા પાસા ક્લિયર હોવા જોઈએ પછી સંગમ સમયગાળો બરાબર છે સંગમ સમયગાળો છે ગુપ્ત સમયગાળો છે રાઈટ તો આપણને એ પણ સંગમ એ જ જે આપણે કહીએ છીએ રાઈટ યસ અને ગુપ્ત પાડ જે સંગમ સમયગાળો છે એમાં તમારે રાઇટ ધ્યાન રાખજો તમે લોકો ઠીક પછી ગુપ્તકાળ પછીનો સમયગાળો વર્ધન વંશ ઓકે પછી તમારે અહીંયા જુઓ દક્ષિણ ભારતની અંદર જે ચોલ અને અન્ય શાસકો છે બરાબર વિજયનગર અન્ય રાજ્યો છે રાઈટ તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે ઓકે યસ તમે જુઓ ત્રણ જે સંગમ સાહિત્ય ભરાયા હતા તમને ખ્યાલ છે રાઈટ તમિલનાડુના પાંડ્ય વંશના શાસકો છે અને મદુરાઈ ખાતે મોટે ભાગે સંગમ સાહિત્ય ભરાયું હતું ગુપ્ત વંશની અંદર ગુપ્તકાળ પછીના સમયગાળામાં ખાસ હર્ષવર્ધનનું જે પુષ્યભૂતિ વંશ છે તો હર્ષવર્ધનના પુષ્યભૂતિ વંશની વાત કરવાની થાય પુષ્યભૂતિ વંશના તમામ શાસકોમાં ખાસ હર્ષવર્ધનની જ ચર્ચા વધુ આવશે એમને શેની શરૂઆત કરી કોની કોની સાથે યુદ્ધો કર્યા તમામ ફેક્ટ આપણને ખબર હોવા જોઈએ બરાબર યસ એના બાદ જો વાત કરીશું આપણે આગળ તરફ નેક્સ્ટ ઓફ મધ્યયુગીન ભારત તો ભાઈ પ્રારંભિક મધ્યયુગીન સમયગાળામાં ઉત્તર ભારતના શાસકો એટલે કે રાજપૂત શાસકો છે એમના વિશે આવડવું જોઈએ રાજપૂત વંશની વાત આવડવી જોઈએ ચૌહાણ છે પરમાર છે રાઈટ પાલ છે પછી અલગ અલગ જે રાજપૂત વંશ અને એ સિવાયના વંશની વાત આવડવી છે દક્ષિણ ભારતની અંદર ચોલ છે ચેર છે પાંડ્ય છે આ વંશોની વાત આપણને આવડવી છે એમનું ચિહ્ન કયું છે એમાંથી કયો શક સૌથી શક્તિશાળી છે એમણે કયા કયા યુદ્ધો કર્યા રાઈટ સલ્તનત સમયગાળવામાં દિલ્હી સલ્તનત છે બરાબર દિલ્હી સલ્તનતની અંદર તમામ જે વંશ છે જી કો સલામ બરાબર ગુલામ ખિલજી તુગલક છે બરાબર પછી તમારે સૈયદ છે અને લોધી છે તો આવા પાંચે પાંચ વંશની આપણને ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ ફેક્ટ બેઝ વાત કરવાની છે ખાસ કરીને તમામ ઇમ્પોર્ટન્ટ રાજવીઓ વિજયનગર અને અન્ય રાજ્ય તો વિજયનગર છે બરાબર એમાં વિજયનગરની વાત કરતા હોય તો વિજયનગર સામ્રાજ્યમાં ચાર વંશ છે બરાબર સંગમ સાલુ તુલુ અરવિડું છે તો આમના તમામ શાસકોની વાત આપણને ખબર હોવી જોઈએ બરાબર છે હરિહર છે બુકારાઈ છે કૃષ્ણદેવરાય પ્રથમ છે ખાસ કૃષ્ણદેવરાય પ્રથમની વાત તમને ધ્યાન હોવી જોઈએ એ સિવાય ધાર્મિક ચળવળોમાં ભક્તિ ચળવળ અને સુફી ચળવળ છે તો ભક્તિ ચળવળના સંત કયા છે સુફી ચળવળના સંત કયા છે એમના મત કેવા છે એમને કયા ધર્મ સંપ્રદાયની સ્થાપના કરીએ બધા ફેક્ટ ખબર હોવા જોઈએ મુઘલ કાળની અંદર આપણને તમામ મુગલ શાસકો છે એનું આપણને ફેક્ટ ખબર હોવું જોઈએ બરાબર છે મુગલની અંદર છે તે શરૂઆત કરો બાબરથી પછી હુમાય હુમાઈ પછી અકબર પછી જહાંગીર શાહજા ઔરંગઝેબ આ મહત્વના શાસકો છે એના વિશેના ફેક્ટ ખબર હોવા જોઈએ ધારાસીખોનો ફેક્ટ ખબર હોવો જોઈએ મરાઠા રાજ્ય મરાઠા સંઘની અંદર શિવાજી છત્રપતિ શિવાજી મહારાજ છે છત્રપતિ સંભાજી મહારાજ છે એમના પછીના શાસકો છે એમના પછી પેશવાઓ છે તો આ બધાના ફેક્ટ આપણને ખ્યાલ હોવા જોઈએ રાઈટ રેસ ચોથ અને સ્વદેશ શરૂઆત કરી હતી બરાબર શિવાજી મહારાજ તો એનો પણ આપણને ફેક્ટ ખ્યાલ હોવો જોઈએ એ સાથે યુરોપિયનનું આગમન સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા ફેક્ટ છે યુરોપિયનનું આગમન ભારતમાં યુરોપિયનનો આવવાનો ક્રમ છે આપણને પોર્ટુગીઝો છે તે આવ્યા હતા રાઈટ તો આ પોર્ટુગીઝોનો ફેક્ટ પણ આપણને ક્લિયર હોવો જોઈશે રાઈટ ઓકે તેના બાદ આપણે વાત કરીશું આગળ તરફ આધુનિક ભારત બ્રિટિશ સત્તાનું વિસ્તરણ છે ખાસ કરીને તમારે બંગાળ મૈસૂર પંજાબ એમાં સત્તરસો અને સત્તાવન નું સત્તરસો ચોસઠ ના આ બે યુદ્ધ તમને આવડવો જોઈએ પ્લાસીનું યુદ્ધ બક્ષરનું યુદ્ધ અને અન્ય તમામ પાસા આવડવો છે તમામ પાસાડો છે શાસનની આર્થિક અસર છે બ્રિટિશર્સ આવ્યા એમણે ત્રણ પ્રકારની જે પેલી કાયમી જમાબંધી છે બરાબર રૈયતવાળી પદ્ધતિ છે રાઈટ આ બધી પદ્ધતિઓ એમણે અમલવારી કરી બરાબર મહાલવારી પદ્ધતિ રૈયતવાળી અને કાયમી જમાબંધી તો એના કારણે ખેડૂતો પાયમાલ બની ગયા આપણે ત્યાંનું જે ગઢીનું વાવેતર ફરજિયાત કરાવતો તો ઘડી પછી ત્યાં ફોરેન એમના ત્યાં બ્રિટિશ ઇંગ્લેન્ડ ની અંદર જતી પછી ત્યાંથી માલ બનીને આવતો આપણા કરતાં માલ સસ્તો વેચતા એટલે આપણો માલ ના વેચાય એટલે આપણે પાયમાલ થઈએ ખેડૂતો પાયમાલ થયા નાના ઉદ્યોગો પાયમાલ થયા ઓગણીસમી સદીમાં બરાબર ઓગણીસમી સદીમાં સામાજિક ધાર્મિક ચળવળોની વાત છે તો એનો પણ તમને ફેક્ટ ખબર હોવું જોઈએ આમાં તમામ તમારી પ્રાર્થના સમાજ નામની સંસ્થા છે બ્રહ્મો સમાજ નામની સંસ્થા છે રાઈટ યસ તો આર્ય સભા છે આર્ય સમાજ છે આ બધું આપણને ખ્યાલ હોવું જોઈએ રાઈટ એના બાદ સ્વતંત્ર સંગ્રામની અંદર અઢારસો સત્તાવનના સંગ્રામની વાત ખાસ ખબર હોવી જોઈએ શરૂઆતથી લઈને એન્ડ સુધી બધું આવડવું જોઈએ મધ્યમ તબક્કો શું છે ઉગ્રવાદી તબક્કો શું છે બરાબર આ બધા જ તબક્કા અઢારસો સત્તાવનના સંગ્રામ પછીના કે એ વખતે કયા કયા નેતા છે એમણે બરાબર સ્ટેપ લીધા મવાળવાદી નેતા હતા મધ્યમ તબક્કામાં ઉગ્રવાદીમાં જહાલવાદી લાલબાલ પાલની ત્રિપુટીઓ હતી અને પછી ગાંધી યુગ આવે તો ગાંધીજી દ્વારા કયા કયા આંદોલન કરવામાં આવ્યા બરાબર તે તમામ ફેક્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ શરૂઆત થી લઈને અંત સુધી ગાંધીજીના જેટલા પણ આંદોલન છે બધાના ફેક્ટ આપણને ખબર હોય છે તમામ ચંપારણ સત્યાગ્રહ જોઈ લો બરાબર ખેડા સત્યાગ્રહ જોઈ લો બારડોલી સત્યાગ્રહ જોઈ લો ભલે બારડોલી સત્યાગ્રહમાં ગાંધીજી આગેવાન નથી કરી પણ ગાંધીજીનું માર્ગદર્શન હતું બોટસો સત્યાગ્રહ છે રાઈટ પછી દાંડી સત્યાગ્રહ છે એના બાદમાં તમારે અલગ અલગ સત્યાગ્રહ છે તે કરે છે હિન્દ છોડો ચળવળ છે આપણી મહત્વપૂર્ણ તારીખો કરવાની છે સ્થાન કરવાનો વિદેશી પ્રવાસીની વાત મેં કીધું ચીની અરબી અને રોમન સંક્ષિપ્ત અથવા વૈકલ્પિક નામો કહેવત છે યુદ્ધ છે સુધારા અધિનિયમ છે સમિતિ આયોગ છે કોંગ્રેસ સત્ર અને ગવર્નર કોંગ્રેસના તમામ સત્રો હં કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ કોને કરી કોના મસ્તિષ્કની ઉપર હતી બધી વાતો ગવર્નર જનરલ અને વાઇસ રોય છે ગવર્નર જનરલ ને વાઇસ રોય તો આ ગવર્નર જનરલ અને વાઇસ રોય છે એના તમામ ફેક્ટ આવડો જોઈએ સૌથી પહેલાં ગવર્નર જનરલ કોણ હતા ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ થયા છેલ્લા વાઇસ રોય કોણ હતા પ્રથમ વાઇસ કોણ હતા એમણે કયા કયા કાર્યો કર્યા એ બધું જ આપણને ખ્યાલ હોવો રાઈટ તો આ તમને અને એની સાથે જોડે કલ્ચર કલ્ચર રીતે પૂછાય તો કયા રાજવીએ શું બંધાવડાવ્યું બરાબર એ મહત્વની વાત છે એને લઈને પ્રશ્નો આપણને પૂછશે ખાસ કરીને રાઈટ યસ શું બાંધકામ કર્યું છે અને શું બીજી બધી પ્રોસેસ કરી છે તે પણ આપણને ખ્યાલ હોવી જોઈશે મળી હશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જી કે માટેનો સિલેબસ છે એની ચર્ચા કરીશ તમારી સાથે ત્યાં સુધી ટેક કેર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત